બેન આપ ક્યાંથી આવો છો? હું ગુજરાતથી આવું છું અને મેં તમારા યુટ્યુબ પર વિડિયો ઘણા જોયા છે. મારા ભાઈએ મારા પર મેસેજ મોકલો છે કે આ વિડિયો બેન તું જો અને પછી બોમ્બે દાસને તું લઈ જા, એટલા માટે મેં તમને ફોન કર્યો હતો કે મેં ઘણા બધા વિડિયો જોયા હતા. તમને સજેસ્ટ કર્યું હતું કે મેં ઘણા વિડિયો જોયા છે એટલે મારે તમને બીજું કશું કંઈ પૂછવું નથી, મારે ખાલી એપોઇન્ટમેન્ટ લેવી છે કે તમને મળવું છે. પણ હું નડિયાદમાં એડમિટ હતી એમને લઈને. તમે જ્યારે ફોન કર્યો ત્યારે જે શબ્દો વાપર્યા કે મને પાક્કી ખાતરી છે, શું ખાતરી છે? અને મેં બધા ઘણા વિડીયો જોયા છે, બધા વિડીયોમાં મને એવું લાગ્યું છે કે પરફેક્ટ છે. એના પરથી મને એવો વિશ્વાસ આવ્યો છે કે મનહર પણ સારા થઈ જશે તમારી પાસે. તમે કીધું કે મને ચોક્કસ ખાતરી છે કે મારા પતિને નવું જીવન મળશે. તમે એમ શબ્દો વાપર્યા કે મને કોઈ સોલ જોબ નથી. હા, કોઈ સોલ જોબ મને અને તમે કઈ રીતે સારા કરવાની એ જાણવા બી રસ નથી. હા, છતાં મારે બીજું કશું કઈ તમને પૂછવું જ નથી. મેં એમ કીધું, તમે એમ કીધું કે મને કોઈ પ્રશ્ન નથી. તો લગભગ જેટલા બી પેશન્ટો અમે કાંકરામાંથી હીરા સુધી લીધેલા એમાંના તમે ટોપ, તમે બંને ટોપ ના ડાયમંડ. હા, એટલે કરોડપતિ અબજોપતિ નહી. તમે એમ બી શબ્દો વાપર્યા કે ભાઈ જે બી ફી થાય લઈ લો. ઓકે, એટલે આ તમારા જે અભૂતપૂર્વ વિશ્વાસ હતો, પછી હવે તમારા પતિને શું શું તકલીફ હતી, કેટલા વર્ષથી હતી? મારા પતિને 2009 થી કિડનીનો પ્રોબ્લેમ હતો. 2017 એપ્રિલથી મેં એમનું ડાયાલિસિસ ચાલુ કર્યું હતું. એક મિનિટ, તમે તો કોઈ એક વ્યક્તિએ ડાયાલિસિસ કરાવ્યા એનો બહુ મોટો રેકોર્ડ તોડ્યો સમજો. કેટલા વખત કરાવ્યું? 115 વાર. અને તમે એમ કહ્યું કે હું ગમે તેમ કરીને ડોક્ટરો ને હોસ્પિટલ મેનેજમેન્ટ ને મનાવીને જલ્દી ડિસ્ચાર્જ લઈ લઉં છું. હા, અને એ લોકો મને ના આપે તો બી હું ગમે તેમ કરીને બહાર આવીને જલ્દીથી મારા હસબન્ડ ને લઈ આવીશ. આ તમારા બધા શબ્દો તમને યાદ કરાવું છું. હા, તો હવે તમે આવ્યા, હવે તમારા પતિને એક તો બીપી હતું, અને કેટલી વાર ડાયાલિસિસ કરાવવું પડતું હતું? વીકમાં 3 વાર ડાયાલિસિસ કરાવવું પડતું હતું. ડાયાલિસિસ ની અંદર બીપી એકદમ લો થઈ જતો હતો, ડાયાલિસિસ પરફેક્ટ થતું ના હતું. બધા ઘણા એવા ઇસ્યુ ઉભા થતા હતા, એટલા માટે જ મારે મુકેશભાઈ ને મળવાનું હતું. ને મુકેશભાઈ ને મળ્યા પછી બહુ જ એવું સારું એવું ફીલ થાય છે એમને, પોતે ચાલતા થયા છે. ઘૂંટણનો પ્રોબ્લેમ હતો તે પણ સારું લાગે છે એમને. એક મિનિટ, એમણે ક્યારથી ગોળીઓ નથી લીધી? ગઈકાલ રાતથી. કઈ બી રોગની ગોળી નથી. અને તમે રાત્રે કેટલા વાગે નીકળ્યા? અમે 4 વાગે મળસ કે નીકળ્યા. હા, એટલે તમને લગભગ ઉજાગરો છો? રાત્રે ઉઠ્યા હતા, અમે જલ્દી નાયા તો એમ. હા, ઓકે. અને તમે અહીંયા આવ્યા પહેલા આપણે સૌથી પહેલી શેની ટ્રીટમેન્ટ કરી? પહેલા ઘૂંટણની ટ્રીટમેન્ટ કરી. અને એમના પગનું બગડેલું બેલેન્સ દેખાડ્યું? હા, એ બેલેન્સ કેવું બગડેલું હતું? ક્રોસ હતું. આપણે અંગૂઠાથી દેખાડો, આવી રીતે નજીક જઈને દેખાડો. આવી રીતે હતું ક્રોસ, બંને પગનું એકા રીતનો ફરક હતો. અને કેટલી મિનિટમાં એમનું વગર ઓપરેશન ઓપરેશન થઈ ગયું? કેવું? 2-3 મિનિટ ની અંદર બંને સરખા થઈ ગયા. એટલે બેન, આજે ડોક્ટરો રોડ મૂકે, પ્લેટ મૂકે, ઓપરેશન કરે ને પછી ફિઝિયોથેરાપી કરાવો, એ તમારું આપણી જે ગોઠવણની ટ્રીટમેન્ટના ફક્ત 10% ભાગમાં જ બેલેન્સ આવી ગયું. પછી જે મેં ગોઠવણની ટ્રીટમેન્ટ કરી, સુધાબેન એક જે આપણે એમનો લાઈવ વિડીયો લીધો છે ને, મોબાઈલ આપશો તો પછી તો આપણે એમને દર્દ વિના ચલાવ્યા. અચ્છા, પેલા કઈ રીતે ચાલતા હતા? પેલા તમે એક મિનિટ, આ
પેલા તમે વ્હીલચેર માં ચાલતા હતા? વ્હીલચેર માં હતા. હા, હવે અત્યારે વ્હીલચેર એમણે તદ્દન છોડી દીધી. તમે વ્હીલચેર નું શું કરીને જવાના છો? વ્હીલચેર અહીંયા મૂકીને જવાના છે. હા, અહીંયા ફેંકીને મૂકી જવાના, અહીંયા છોડી જવાના છે. અમારે ગાર્બેજ માં રાખવા છે, અમારે કોઈને આપવાનું નથી. કારણ કે અમારે ત્યાં તો અમારે એક બેન આવેલા તો કે મારી મર્સિડીઝ છે, એમણે થાપાના ઓપરેશન કરાવેલા અને એક વાર ઇન્ફેક્શન લાગ્યું તો બીજી વાર કરાવ્યું હતું, અને એમને વોકરમાં ચાલતા હતા. તો કે આ મારી મર્સિડીઝ ને હું કોઈને ગિફ્ટ નહીં આપું, હું અહીંયા ફેંકીને જાઉં. હવે એમને એમનું એક તો વજન ખૂબ વધારે છે, પ્લસ વ્હીલચેરમાં ચાલતા હતા, અને ક્યારેક વ્હીલચેર વિના ચાલ્યા તો બી જમણું ડાબું જમણું ડાબું ફેંકા મારીને ચાલતા હતા. આ એમનો ઘૂંટણની ટ્રીટમેન્ટ બાદનો વિડીયો છે. જે પેશન્ટ ડાયાલિસિસ 3 વાર દિવસમાં કરાવતા હતા, ઘૂંટણમાં ખૂબ સોજા હતા, જે વ્હીલચેરમાં ચાલતા હતા, તે આજે વ્હીલચેર વિના કોઈ પણ જાતના કોઈના બી સપોર્ટ વિના કોઈ પણ જાતના તમને ચાલ્યા ત્યારે કોઈ પણ જાતનું દર્દ થયું ના? હા, એટલે હવે તમારી મનરભાઈ, તમારા બંનેનો સ્વભાવ બી મનને હરી લેવો છે. તમે બંને એક ડિવાઇન સોલ છો, પવિત્ર આત્મા. આ તમારા પતિ કલાવતી બેન ના આંખમાંથી આવ્યા ત્યારથી અમી ઝરતી, તો વ્હીલચેર વાળા ગોઠણના પેશન્ટની વ્હીલચેર નીકળી ગઈ વગર દવા ટેબ્લેટ ઓપરેશન ને દર્દ વિના. અચ્છા, બીજું તમારા લો બીપી નું શું થયું મનોહરભાઈ? તે પણ આવી ગયું છે, હવે નોર્મલ થઈ ગયું. હા, નોર્મલ થઈ. આપણે પહેલા બી માપ્યું ને પછી માપ્યું. હા, પછી માપ્યું તો એમાં તદ્દન સિસ્ટોલિક ડાયાસ્ટોલિક અને આપણે પલ્સ બધું જ બરાબર છે અત્યારે. એટલે જો ગોઠણ તમારા સારા થઈ ગયા, વ્હીલચેર તમારી નીકળી ગઈ, બીપી નો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો, સોલ્વ થઈ ગયો છે. સોજો તો ઉતરી ગયો, પણ મેઇન જે ઉજાગરો કરીને આવેલા થાકેલા, આપણે ટ્રીટમેન્ટ પેલા એમને 1.5 કલાક સુઈ જવું પડ્યું ટ્રીટમેન્ટ પેલા, અને અત્યારે જો 10 કલાક થયા સવાર. હા, એકદમ ફ્રેશ છે. તમને શું લાગે, તમારા અંદર થી શું ફીલ થાય છે? બધા રોગો થી રાહત, 100% રાહત થઈ છે. તમને હવે ડાયાલિસિસ કરવાની જરૂર પડશે ના? ગોળીઓની જરૂર પડશે ના? વ્હીલચેર ની જરૂર પડશે? અચ્છા, હવે બેન તમારા પતિ તો સારા થઈ ગયા, હવે અમે મસ્તીમાં કહીએ કે ઘરના એક જણ ને જુવાન બનાવીએ તો પ્રોબ્લેમ થઈ જાય, એટલે બંનેને બનાવ્યા. હવે હવે તમારા વિશે કહો, તમારા ડાયાબિટીસ નું શું થયું? મને ડાયાબિટીસ બતાવતો હતો તો મને અત્યારે સુગર 123 આવી ગઈ. હા, 23 આવી ગઈ મારી. પછી તમારા આખા શરીરમાં બધા પેઇન હતા. હા, તો તમારી બી ગોઠણની ટ્રીટમેન્ટ કરી. હા, મારી ગોઠણ. પછી તમે ચાલી શક્યા? દોડી શક્યા? દોડી શક્યા. પલોઠી વાળી શક્યા? અચ્છા, મનરભાઈ બી પલોઠી વાળીને બેઠા, એમના વજનના કઈ રોગ ન હોય તો બી પલોઠી ન વાળી શકે, અને આ ટ્રીટમેન્ટ પછી તો ના જ વાળી શકે. જે મેડિકલ લાઈનમાં જે ઓપરેશન કરાવે, ફિઝિયોથેરાપી બી, તમારે કઈ ફિઝિયોથેરાપી બી નથી કરવાનું. પણ દરેક જણને જે જૂની ચાલની ટેવ હોય, જમણી ડાબું જમણી ડાબું, એ ઘરેડમાંથી બહાર આવવાનું હોય. હમણાં જે વિડીયો દેખાડ્યો એમાં તમે 75% એમાંથી બહાર આવી ગયા. બંને કેથેટર નાખીને બંને હાથની અંદર બ્લોકેજ હતી, એ પણ ઓપન કરી છે. અચ્છા, તમારા બધા એમના અહીંયા જે કિડની માટેના બધે ક્યાં ક્યાં બેસાડે દેખાડો તો? ગળામાં ને બધે નાખેલા હતા કેથેટર, તો આ બધું બ્લોક થઈ ગયેલું હતું, એ પણ હવે આપણે ઓપન કર્યું છે. ઇવન અહીંયા પગમાં બી કેથેટર નાખ્યું. એટલે એમના બધા જે બ્લોક બધા હતા, જ્યાં જ્યાં લોહીનું ભ્રમણ નહોતું, તો આખા શરીરમાં લોહીનું ભ્રમણ એક 18-20 વર્ષના જુવાન જેવું થઈ ગયું.
સેમ તમારું બી કમર થી પગના તળિયા સુધીમાં જ્યાં જ્યાં લોહીના ગઠ્ઠા જામે હતા એ છૂટા પડી ગયા. એટલે હવે તમારું ઘર, તમારા દીકરા દીકરી તો અમેરિકા અને કેનેડામાં છે, તમે બે પતિ પત્ની, હવે તમારું સુખી દાંપત્ય જીવન, એટલે તમારું ઘર હવે ઘર નથી, શું કહેવાય એને, ઘર એક મંદિર થઈ ગયું છે, મંદિર, પેલેસ, મહેલ. કેવો મહેલ? દવા, ટેબ્લેટ વિનાનો મહેલ, વ્હીલચેર. એટલે તમારો જે ઘરમાં એક રોગનો માહોલ હતો, તમે ભલે પહેલા હોસ્પિટલમાંથી ફોન કર્યો ત્યારે તમે જે વર્ણન કરેલું, તમને, અચ્છા ડોક્ટરે તમને શું કીધેલું, કે તમને કીધું હતું ને કે હવે કઈ બચશે નહીં ને, તમે મને કઈ કહેતા હતા? એટલે ડોક્ટરે કીધું કે હવે કઈ થઈ જ નહીં શકે આમાં. હા, એમ કે બીપી નો બહુ પ્રોબ્લેમ આવે છે, એટલે ડાયાલિસિસ કઈ એટલું પરફેક્ટ થાય એવું નથી, એટલે તમારે હવે પેટનો ડાયાલિસિસ ચાલુ કરવું પડશે એવું કીધું હતું. તો પેટની તમારે સર્જરી કરવી પડશે એવું બધું કીધું હતું મને. પણ મેં ડોક્ટરને એવું કીધું કે મને વેટ ટાઈમ આપો, હું વિચારીને પછી તમને કહીશ એમ. ત્યાર પછી મેં મુકેશભાઈનો સંપર્ક કર્યો, મુકેશભાઈ જોડે વાત બધી કરી, મુકેશભાઈ પછી ટાઈમ લીધો, પછી અહીંયા આવી ગઈ. તો હવે કઈ સર્જરી કરાવવાની જરૂર રહેતી નથી. એટલે મને એક એક નહીં બબ્બે પવિત્ર આત્માઓને રોગ થી અને ટેબ્લેટ થી મુક્તિ અપાવવાનો મને ખૂબ આનંદ છે. ખૂબ ખૂબ અભિનંદન મુકેશભાઈ. એક મિનિટ, એક મિનિટ, તમે બી વાહ ધડક કરતા ઉભા થઈ ગયા. મુકેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન. સુધાબેન જરા પાછળ જાઓ થોડા, ભાઈ તમે બી આવો. હા, તમે બી આવ્યા ત્યારથી જે વિશ્વાસ અને સહકાર છે, તમે થોડા આ બાજુ જાઓ પાછળ સુધાબેન, એટલે આ લેપટોપમાં બધા દેખાઈ શકે. હા, તો મારી બધી તમને શુભેચ્છાઓ છે બેન. ભાઈ તમે તો અમારું જાણે દુઃખ એક મિનિટની અંદર ગાયબ કરી નાખ્યું. હું બહુ નાનો માણસ છું. નાના નાના, તમે તો ભગવાન કરતા પણ વધારે કહેવાય. જો એક મિનિટ, તમે બી ઈશ્વરના પ્રતિનિધિ છો ભાઈ, તમે બી. અમે અહીંયા આ સેન્ટર પર એક એક થી ચડે એવા એક એક કપલો આવ્યા છે, જેને આપણે કહેવું પડે ઇન્ડિયાની બેસ્ટ ફેમિલી સિસ્ટમ છે. હવે તમને જે તમારા પતિનું મેઇન જે ચિંતા રહેતી હતી બધી, હવે તમારે એક મિનિટ, હવે તમારે તમારી વધારે લાગણીઓ જટાવવાની નથી, તમને એને હેન્ડીકેપ નથી બનાવવાના. હા, નીકળી ગયા છે, વ્હીલચેર નીકળી ગઈ છે, બધું કામ એમને જાતે કરવા દો. થોડો સમય લાગે તો વાંધો નહીં, પણ કરવા દો. સાચી ચાલે ચાલવાનું. હા હા, અને તમારે રોજ અડધો કલાક ચાલવાનું છે. હા હા, અને બીજું બધું જે તમને, એટલે અમે અહીંયા એક પ્રેમ પોઝિટિવિટી નો વાતાવરણ સર્જ્યું, તમે પાછા રોગના માહોલમાં નથી ઘૂસી જવાનું. એટલે ગોળી, ટેબ્લેટ, વ્હીલચેર, ડાયાલિસિસ, ડાયાબિટીસ, બ્લડ, લો બીપી, કિડની, આ બધા શબ્દો બોલવાના નથી. અને જે કઈ પણ બતાડ્યું છે, મનોહરભાઈ તમે અમારા 8,32,000 મેમ્બરોને આ થેરપી વિશે તમે ને તમે બેન શું કહેવા માંગો છો? પણ આ જે બતાડ્યું છે પરફેક્ટલી કરવાનું છે સાહેબ, આળસ કરવાનું નથી, અને કઈ અઘરું તો છે જ નહીં. 6-7 વર્ષનું બાળક બી કરી શકે. તમારે કઈ યાદ રાખવાનું નથી, મેં મારા પર કર્યું, તમારા પર કર્યું, તમને કરતા સીડા દીને ફોટા આપી દીધા, અને ગોઠણમાં તો તમારે કઈ નથી કરવાનું, જે કઈ કરવાનું હતું એ મારે જ કરવાનું, તેને મેં કર્યું. હવે તમે અમારા 8,32,000 મેમ્બરો, તમે બંને જણા અમારા 8,32,000 જે મને ટ્રીટમેન્ટ આપી તેનાથી ગોઠવણ અને કિડની માટે પણ મને સુધારો થયો છે, ને મુકેશભાઈ ને મારા અભિનંદન આપવાની જરૂર છે, તે હું અભિનંદન આપું છું મુકેશભાઈ ને. મારી તમને બધી ને વિચાર અને જે કહ્યું હતું તે હું એ અર્પણ કરી દઉં છું. એક મિનિટ, તમે એકદમ સ્વચ્છ હૃદયના છો. આ એક મિનિટ, આ તમારા મોઢા પર બી બેન આખા લાલ ગુમ થઈ ગયા છો તમે. હા, તમારા બંનેના
માથાથી પગના તળિયા સુધીમાં જે બધા લોહીના જેમ હાર્ટમાં બ્લોક હોય એમ લોહીના ગઠ્ઠા જમ્યા હતા એ બધા છૂટા પડી ગયા. હા એટલે લોહીનું પ્રમાણ તમારું 18-20 વર્ષના જુવાન જેવું થઈ ગયું. એટલે કદી અમારે એમ કહેવામાં આવે કે આ શરીરના ભાગમાં લોહી નથી પહોંચતું. હવે તમારા આખા શરીરમાં લોહીનું પ્રમાણ સારું છે એટલે રોગ ટકે જ નહીં. તમે અમારા આ બધા 8,32,000 મેમ્બરોને કઈ સંદેશો આપવા માંગો છો આ થેરાપી વિશે? હા સર, મુકેશભાઈના જે ટ્રીટમેન્ટથી અમને ઘણી રાહત થઈ ગઈ છે. તો એવા દર્દીઓ મારા જેવા નીકળે તો મુકેશભાઈના સંપર્કમાં રહીને કામ કરાવો એવી મારી શુભેચ્છા છે બધાને. અચ્છા, તમે કોઈ ગેરંટી માંગી હતી તમે જયારે પહેલી વાર ફોન કર્યો? કોઈ ગેરંટી એવું કઈ માંગ્યું નથી. મુકેશભાઈના વિશ્વાસ ઉપર મેં મારા હસબન્ડ ને મૂકી દીધા. અચ્છા, એક મિનિટ, તમે આવ્યા ત્યારે મેં તમારી પાસેથી 35 લાઈન નું કડક લખાણ લીધું કે કોઈ ગેરંટી નથી આપી. તમારું કઈ નુકસાન ગયું? ના, મારું કશું કઈ નુકસાન, મને ફાયદો જ થયો. તમે કોઈ પેશન્ટ ના નંબર માંગ્યા હતા? ના, કોઈ માંગ્યા નથી. નહીં, હવે તમારો બી કોઈ નંબર માંગે તો હું ના આપું. કારણ કે તમે જોયું, એક તમે સવારથી અહીંયા બેઠા છો, એક રેલવે ઇન્કવાયરી કાઉન્ટર પર આવે એનાથી વધારે ફોન આવ્યા, એ બધા ફોન તમારે ત્યાં ટ્રાન્સફર થઈ જાય. અને જે તમારે જે કહેવાનું હતું તમે વિડીયોમાં કહી દીધું, એનાથી વધારે તમે એટલો જો દુનિયાના કોઈ બી રોગોનો ઇલાજ કરવા વાળા પાસે 2-4 વિડીયો નહીં હોય. અહીંયા 25 દેશના ડોક્ટર, દવા બનાવવાના સહિતના 230 વિડીયો. આ થેરેપીથી 6,800 ઔષધીય રોગ સારા થઈ શકે છે, જેનું જનરલ પબ્લિકે કે અમુક ડોક્ટરે નામ બી ન સાંભળ્યું એવા રોગો સારા થઈ ગયા. પણ મારી ગમે એટલી નીતિ, નોલેજ, બુદ્ધિ, મહેનત, આવડત, રિસર્ચ, ઈશ્વરે ગમે એટલી જબરદસ્ત વ્યવસ્થા રાખી હોય, તમારા જેવા અભૂતપૂર્વ વિશ્વાસ, તમે કોઈ વસ્તુ ખરીદવા નહોતા નીકળ્યા, તમને બસ ખાલી સારા થવામાં રસ હતો. અને કોઈ માણસને 2 વિડીયો જોઈને બી વિશ્વાસ આવે, કોઈને 230 જોઈને બી ના આવે, તો પછી એના નસીબમાં, કદાચ મારા શબ્દો રફ લાગે તો માફ કરજો, એના નસીબમાં રોગોની ગટરમાં સડતા રહેવા સિવાય એના ભાગ્યમાં કઈ લખાયેલું નથી. એવા લોકોને પણ મારી બધી શુભેચ્છાઓ છે. 8,32,000 મેમ્બરોને મારા દિલથી વંદન. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપ સૌના સહકારથી ફેસબુકના મારા બધા ગ્રુપોમાં 133 દેશના લોકો મેમ્બર થયા છે. આ મેમ્બરોમાં હજારો ડોક્ટર પણ છે, અને આ થેરપીનો લાભ લઈ અનેક ડોક્ટરો અને દવા બનાવવાળા બી રોગ મુક્ત, ટેબ્લેટ મુક્ત થયા છે. પણ અમે ટીવી, પ્રેસ, પત્રકારના કોઈ બી જાતના સપોર્ટ લીધા વગર ફેસબુકના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે આ ક્રાંતિ ફેલાવી રહ્યા છે. આપ સૌનો સહકાર બહુ જરૂરી છે. આપના મિત્રોને એડ કરવાથી કોઈને નવું જીવન મળી શકે છે. આપના એડ કરવાથી 1-2 વર્ષમાં 1 કરોડ લોકોને જો જાણ થશે કે દુનિયાના બધા રોગો દવા, ટેબ્લેટ, ઓપરેશન વગર મટી શકે છે, તો 1 કરોડ લોકો બીજા એક એક જણ 50 જણને બી કહેશે તો 50 કરોડ લોકોને ખબર પડશે. તો ઈશ્વરે શરીરમાં આ જે અભૂતપૂર્વ નહીં, બધા તમને જે બી રિઝલ્ટ મળ્યા, વીજળી વેગે મળ્યા, આ 1 મિનિટ જો સૌથી મોટું, તમે 2 મિનિટ બી ઉભા નહોતા રહી શકો. હા, આ કેટલી વારથી ઉભા છો કેમ? અત્યારે તમારા મગજમાં તમને ધ્યાનમાં નહીં રહ્યું, બરાબર? અત્યારે તમને યાદ નથી, મગજમાંથી રોગોને કાઢી નાખ્યા એમણે. હા, એટલે તમે ધડ દઈને સોફા પર બી ઉભા બી થયા અને ઉભો પણ રહ્યો છો. હા, જો કેટલા સરસ ઉભા છો. સુધાબેન જરા નીચું કરો તો દેખાય. હા, કેટલી વારથી તમે ઉભા છો? એટલે તમે વોકર વિના ચાલી શક્યા, દર વિના ચાલી શક્યા, પલોઠી વાળી શક્યા, એક જગ્યાએ ઉભા રહી શક્યા, બીપી નોર્મલ, ડાયાલિસિસ નહીં કરાવવું પડે. હવે જો તમને થોડા દિવસ પોતાને સારું લાગે તો આ બધી ફિસ્ટુલા કાઢીને અભિનંદન. મુકેશભાઈ અભિનંદન, ખૂબ ખૂબ તમારા. ચાલો મુકેશભાઈ અભિનંદન તમને. રામકબીર, રામકબીર, તમે તમે જે અભૂતપૂર્વ વિશ્વાસ દેખાડ્યો એ વિશ્વાસની જીત.
ખરા અર્થમાં આર્ય નારી છો, સંપૂર્ણપણે પતિને સપોર્ટ કરો છો. ઈશ્વરે શરીરમાં રાખેલી વ્યવસ્થાની જીત, આ ભાઈની ક્યારે બી જરૂર પડે, મારી જરૂર નહીં પડે, છતાં જીવનકાળ દરમિયાન ક્યારે બી પૂછવું હોય તો તમે મને ચાલો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે, રામ કબીર, રામ કબીર, જય સ્વામિનારાયણ, હરિઓમ. Love can change the whole world, not the tablet and operation. I love you all.